नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ में आप सबनो हार्दिक स्वागत है। आपने छेले लास्ट पीरियड की अंदर ऑप्टिकल आइसोमेरिज्म प्रकाश विन्यास संघटकता की अंदर अपने पीओएस प्लेन ऑफ सिमेट्री भणी गया। क्या क्या संयोजनों में प्लेन ऑफ सिमेट्री तेनी में ड्रम सेचुरेटेड मॉलिक्यूल्स असंतृप्त अणुओं की अंदर आपने जोयु कि पीओएस क्या एवं संजोगों में जोवा मळशे। પછી સાયક્લિક સંયોજનોની અંદર આપણે જોયું કે પીઓ જોવા મળશે કે નહીં। એલિન સંયોજનોની અંદર આપણે જોયું બાયફિનાઇલ અને ટ્રાયફિનાઇલ। હવે આપણે પહેલા પ્લેન ઓફ સિમેટ્રી સેચ્યુરેટેડ પ્લેન ઓફ સિમેટ્રી પીઓએસ પ્લેન ઓફ સિમેટ્રી પીઓએસ સેચ્યુરેટેડ મોલેક્યુલ્સ ની વાત કરીએ। સેચ્યુરેટેડ કોને કહેવાય કે જે સંતૃપ્ત સંયોજનો છે જેમાં એક સિંગલ બોન્ડ આવેલો છે। શું આવેલું છે? સિંગલ બોન્ડ। અને સેચ્યુરેટેડ મોલેક્યુલ્સ અથવા તો સંતૃપ્ત અણુઓ કહેવાય। સંતૃપ્ત અણુઓ જેમાં કાર્બનની સંયોજકતા સિંગલ બોન્ડથી સંતોષાયેલી હોય, કાર્બનની સંયોજકતા સિંગલ બોન્ડથી સંતોષાયેલી હોય એવા પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં એ આપણે જોઈએ। ઉદાહરણ તરીકે મિથેન લઈ, મિથેન મિથેનનું સૂત્ર CH4 મિથેનનું સૂત્ર છે CH4। કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે, ચાર હાઇડ્રોજન જોડાયેલા છે, કાર્બન સાથે જોડાયેલું છે ચાર હાઇડ્રોજન, તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં એ આપણે જોઈએ। આ મિથેન છે CH4, ઉસે મિથેન CH4। હવે અહીંયા ચાર હાઇડ્રોજન છે, તો આને પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો અને ચોથો, ચાર હાઇડ્રોજન આપણે નંબર આપી દઈએ, પહેલો નંબર H1 H2 H3 ને H4। હવે જો અહીં આપણે સમજીએ કે કારણ અહીંથી આવી રીતે કટ કરવામાં આવે, આ રીતે કટ કરવામાં આવે તો અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાની મિરર ઇમેજ બનશે, અહીંયા આ અણુ એકબીજાની મિરર ઇમેજ બનશે, આ વચ્ચેથી કટ થાય છે તો એકબીજાની મિરર ઇમેજ, અને કાર્બન કાર્બન એકબીજાનું બનશે મિરર ઇમેજ। આ H1 અહીં ખાલી સમજવાનું છે કે હાઇડ્રોજન 1 2 3 અને 4 હાઇડ્રોજન છે। ધારો કે આ પહેલો અને બીજા નંબરનો હાઇડ્રોજન છે, પહેલાને આ જે હું કટ કરું છું આ કટ હું છે પહેલા નંબરનો ને બીજા નંબરનો હાઇડ્રોજન, એવી રીતે 1 અને 3 અને એવી રીતે હું આવશે 1 અને 4। આવી રીતે અહીંથી કટ કરવામાં વચ્ચેથી રેડી સ્લાઈસ કટ કરવામાં આવે તો અહીં પાછળના જે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાનું બનશે મિરર ઇમેજ બનશે, અને અહીંથી વચ્ચેથી કટ થશે એટલે પરમાણુ ગોળાકાર હોય, બંને નોડ દોડતો ભાગ એકબીજાનું બનશે મિરર ઇમેજ। તો અહીં આપણે સમજીએ કે 1 સાથે કટિંગ કોનું આવશે, તો કે 1 2 લઈએ કે 1 3 લઈ શકીએ અને 1 4 લઈએ, 1 2 1 3 અને 1 4। ધારો કે આ બીજા નંબરનો હાઇડ્રોજન છે H2, આવું છે H2, આ 1 આ 3 અને આ 4, આ 1 આ 3 અને આ 4, આ 2 નંબરનો છે, અહીંથી કટ કરવામાં આવે તો 1 2 થશે, કટી હું થશે 1 2, એ તો ઓલરેડી આવી ગયું, 1 2 લો કે 2 1 લો કે ફેર પડવાનું નથી, પણ અહીં એક કટિંગ આપણને મળે બીજા ને ત્રીજા નંબરનું, બીજા ને ત્રીજા નંબરનું એક કટિંગ હું મળશે બીજા ને ચોથા નંબરનું। પીઓએસ કેટલા મળે? 2 3 અને 2 4, 2 3 અને 2 4, એવી રીતે 3 અને 4, 3 અને 4, તો પીઓએસ કુલ કેટલા મળશે? તો કે 6 પીઓએસ મળશે। કેટલા પીઓએસ મળશે? 6, 1 2 3 4 5 અને 6। અહીં આપણે પ્લેન ઓફ સિમેટ્રી હાઇડ્રોજનની અંદર 6 જોવા મળે, અને સોરી મિથેનમાં કેટલી જોવા મળે? 6। કેવી રીતે? તમે એક એક અણુઓ લેતા જાઓ અને એનું કટિંગ વિસારતા જાઓ એટલે આપણને ખ્યાલ આવશે કે આવી રીતે આપણે કટ કરતા જઈએ તો સામે એકબીજાને મિરર ઇમેજ બનશે। ધારો કે CH3Cl ક્લોરોમિથેન છે, CH3Cl ક્લોરોમિથેન, આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી કેટલી જોવા મળે? પ્લેન ઓફ સિમેટ્રી કેટલી જોવા મળે આપણે જોઈએ। ક્લોરીન એક ફિક્સ ભાગ થઈ જશે,
क्लोरीन छे एक फिक्स भाग થઈ જશે કે એક કટિંગ આવી રીતે કરવામાં આવે અહીંથી આમ કટ કરવામાં આવે H1 H2 ને H3 હાઇડ્રોજન નો ક્રમ આપી દી આ 1 આ 2 અને આ 3 ક્લોરીન નું 1 સાથે નું કટિંગ ક્લોરીન નું 1 સાથે નું કટિંગ કરવામાં આવે અહીં ક્લોરીન પરમાણુ ત્યાંથી વચ્ચેથી કટ થાય ત્યાં હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાને મિરર ઇમેજ બનશે બીજા નંબર હાઇડ્રોજન સાથે કટિંગ કરવામાં આવે 1 અને 3 નંબર હાઇડ્રોજન એકબીજાને મિરર ઇમેજ બનશે 3 સાથે કટિંગ કરવામાં આવે તો 1 અને ઓલા 1 અને 2 એકબીજાને મિરર ઇમેજ બનશે ત્યાં 3 POS મળે કેટલા POS મળશે 3 POS 3 POS ક્યાં તો કે ક્લોરીન સાથે H1 ક્લોરીન સાથે H2 અને ક્લોરીન સાથે H3 તમને એમ થાય કે સાહેબ આવી રીતે કટ થાય તો ધારો કે આવી રીતે કટ કરવામાં આવે ત્યાં ક્લોરીન છે અને હાઇડ્રોજન છે એકબીજાને મિરર ઇમેજ બનવાનું નથી હવે તમને એવું આવે કે ભાઈ બે ક્લોરીન અને બે હાઇડ્રોજન હોય CH2 CL2 CH2 CL2 તો કેટલા POS મળશે કેટલા POS મળશે અહીંથી આપણે ખ્યાલ આવી જાય કે આમ કટ કરવામાં આવે આવી રીતે કટ કરવામાં આવે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેથી કટ કરવામાં આવે ત્યાં ક્લોરીન ક્લોરીન એકબીજાની મિરર ઇમેજ બનશે અને અહીંથી ક્લોરીન આવી રીતે કટ કરવામાં આવે તો હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાની મિરર ઇમેજ બનશે તો બે પ્લેન ઓફ સિમેટ્રી મળશે આવી રીતે કટ થાય ને હાઇડ્રોજન હાઇડ્રોજન કટ થાય ત્યાં શું મળશે બે પ્લેન ઓફ સિમેટ્રી બે પ્લેન ઓફ સિમેટ્રી મળશે હવે ધારો કે એક હાઇડ્રોજન અને ત્રણ ક્લોરીન હોય એક હાઇડ્રોજન અને ત્રણ ક્લોરીન CHCl3 તો કેટલી પ્લેન ઓફ સિમેટ્રી મળે હાઇડ્રોજન નો આ ક્લોરીન સાથે ક્લોરીન 1 ક્લોરીન 2 અને ક્લોરીન 3 આ એક આ બે અને આ ત્રણ ત્રણ પ્લેન ઓફ સિમેટ્રી મળે કઈ રીતે મળે એ આપણે જોઈએ આ પહેલા નંબરનો ક્લોરીન બીજા નંબરનો ત્રીજા નંબરનો આવી રીતે કટિંગ કરવામાં આવે તો એ ક્લોરીન ક્લોરીન એક બીજાને શું બનાવશે મિરર ઇમેજ બનાવશે આમ કટિંગ કરવામાં આવે બીજા નંબરના ક્લોરીન સાથે તો આ ક્લોરીન ક્લોરીન શું બનાવશે બીજાને મિરર ઇમેજ અને આવી રીતે કટિંગ કરવામાં આવે તો ક્લોરીન ક્લોરીન એક બીજાને શું બનાવશે મિરર ઇમેજ ત્રણ પ્લેન ઓફ સિમેટ્રી મળશે હવે CH2 CLBr બે હાઇડ્રોજન ની એક ક્લોરીન અને એક બ્રોમિન ની તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં એક બે હાઇડ્રોજન હોય એક ક્લોરીન હોય ને બ્રોમિન હોય તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં આ બે હાઇડ્રોજન બે હું લીધા હાઇડ્રોજન એક ક્લોરીન અને એક હું લીધું બ્રોમિન હવે જો તમે આવી રીતે કટ કરવામાં આવે આમ કટ કરવામાં આવે તો અહીં ક્લોરીન અને બ્રોમિન છે એકબીજાને મિરર ઇમેજ બનવાની નથી આવી રીતે કટ કરવામાં આવે તો અહીં બ્રોમિન અને હાઇડ્રોજન છે એકબીજાને મિરર ઇમેજ બનવાની નથી આમ કટ કરવામાં આવે તો અહીં હાઇડ્રોજન અને ક્લોરીન છે એકબીજાને મિરર ઇમેજ બનશે નહીં પરંતુ આવી રીતે કટ કરવામાં આવે આમ કટ કરવામાં આવે તો આ બંને આ એની એકબીજાને મિરર ઇમેજ બનાવશે કાર્બન કાર્બન મિરર ઇમેજ બનશે ક્લોરીન ક્લોરીન મિરર ઇમેજ બનશે અહીં પાછળ હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાને શું બનાવશે મિરર ઇમેજ અહીંથી કટ કરવામાં આવે એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાને શું બનાવશે મિરર ઇમેજ તો આમાં એક પ્લેન ઓફ સિમેટ્રી મળશે એક પ્લેન ઓફ સિમેટ્રી મળશે હવે કાર્બન સાથે ધારો કે એક હાઇડ્રોજન જોડાયેલો હોય એક ફ્લોરિન જોડાયેલો હોય એક ક્લોરિન જોડાયેલો હોય એક બ્રોમિન જોડાયેલો હોય કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર પરમાણુ અથવા સમૂહ સે અલગ અલગ છે તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં તો કાર્બન સાથે એક હાઇડ્રોજન એક ક્લોરિન અને એક બ્રોમિન તામાંથી તમે કોઈ પણ જગ્યાએથી કટ કરો તો ક્યારે આમાં POS જોવા મળશે નહીં જો અહીં તમે આવી રીતે કટ કરવામાં આવે તો અહીંયા એકબીજા મિરર ઇમેજ બનશે આપણે ક્લોરીન અને બ્રોમિન છે મિરર ઇમેજ મળશે નહીં આમ કટ કરવામાં આવે તો અહીં ક્લોરીન અને હાઇડ્રોજન છે મિરર ઇમેજ બનાવશે નહીં આમ કટ કરવામાં આવે તો અહીં હાઇડ્રોજન અને ક્લોરીન છે મિરર ઇમેજ બનશે નહીં
ગામ એક પણ પ્લેન ઓફ સિમેટ્રી મળશે નહીં. નો પીઓએસ પ્લેન ઓફ સિમેટ્રી આમાં જોવા મળશે નહીં. કઈ પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. અહીં ખાસ અગત્યની એક પદ વ્યાખ્યાયિત કરવાનું છે કે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ અથવા પરમાણુ અલગ અલગ છે. એક હાઇડ્રોજન, એક ક્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. આવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. આવા કાર્બનને કેવો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન. કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ અથવા પરમાણુ અલગ અલગ હોય તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. અને જ્યાં કિરાલ કાર્બન હોય એ ઓપ્ટિકલી એક્ટિવ હોય. ઓપ્ટિકલી એક્ટિવ કોને કહેવાય એ આપણે આગળ વાત કરશું. એટલે કે પ્રકાશ વિદ્યા સંઘટકતા દર્શાવે. આની અંદર પ્રકાશ વિદ્યા સંઘટકતા જોવા મળશે. આપણે જે રીતે કયા સંયોજનો ભૌમિતિક સંઘટકતા જોવા મળે, કયા અણુની અંદર, કયા અણુની અંદર આપણે સરૂપીય સંઘટકતા જોવા મળે. હવે આપણે જોવાનું ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કે કયા અણુઓ પ્રકાશ વિદ્યા સંઘટકતા દર્શાવે. તો આવા અણુઓ જે છે જેમાં પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં એવા અણુઓ પ્રકાશ વિદ્યા સંઘટકતા દર્શાવશે. તો આપણે પહેલા પ્લેન ઓફ સિમેટ્રી ભણી ગયા. હવે આપણે ભણવાની છે સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી કોને કહેવાય અને કેવા અણુ અથવા સંયોજનોમાં જોવા મળે એ આપણે સમજીએ. COS સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી COS કોને કહેવાય? હાઇડ્રોજન અને હાઇડ્રોજન તમારા સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે.
સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. ટ્રાન્સ રિએક્શન ની જગ્યાએ હું સિક્સ લઉં, હાઇડ્રોજન ક્લોરિન, ક્લોરિન હાઇડ્રોજન. અહીં તમે જો ત્યાં સેન્ટર પોઈન્ટ નક્કી કરવામાં આવે, સેન્ટર પોઈન્ટ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ બનશે. અહીં હાઇડ્રોજન ની સામે કોણ છે? ક્લોરિન. તો અહીં હાઇડ્રોજન ની મિરર ઇમેજ મળતી નથી. અહીં હાઇડ્રોજન ની સામે કોણ છે? ક્લોરિન. મિરર ઇમેજ મળતી નથી. તમારા સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ નથી. તમારા સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ નથી. વન ફોર ડાયક્લોરોબેન્ઝીન. અહીં પોઈન્ટ ની આસપાસ આ કાર્બન ની મિરર ઇમેજ, આ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ, આ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ, આ કાર્બન, ક્લોરિન ની મિરર ઇમેજ, ક્લોરિન. તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. સિસ બંધારણ આપેલું હોય, કાર્બન ની મિરર ઇમેજ કાર્બન બનશે, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન બનશે, પણ અહીં હાઇડ્રોજન છે, આઈક્યુ ગ્રુપ છે, મિથાઈલ, તો મિરર ઇમેજ મળતી નથી. તો અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. અહીં તમને 16 ક્વેશ્ચનો આપેલા છે,
એમાં સેન્ટર ઓફ સિમેટ્રી આવું જોવાની છે. હવે જો અહીં પેલા સંયોજન ની અંદર કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છે એટલે આ રેખીય આનું બંધારણ છે, રેખીય હોય રેખીય બંધારણ. આ પે પોઈન્ટ ની આસપાસ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન તમારા સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. આ પોઈન્ટ ની આસપાસ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ હાઇડ્રોજન ને ક્લોરિન છે ત્યાં હાઇડ્રોજન ની મિરર ઇમેજ મળતી નથી, તમારા સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. આ બંને બંધારણો છે રેખીય બંધારણો છે, બંને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ એટલે આ બંધારણ કે હોય રેખીય, તો આની વચ્ચે અનંત POS અસંખ્ય POS જોવા મળશે, પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે. આ પોઈન્ટ ની આસપાસ કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, મિથાઇલ ની મિરર ઇમેજ મિથાઇલ, હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન, તમારા સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. આ પોઈન્ટ ની આસપાસ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ ઓક્સિજન અને કાર્બન, ત્યાં ઓક્સિજન ની મિરર ઇમેજ મળતી નથી, તો અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. પેચર નંબર 5 કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન, ઓક્સિજન ની મિરર ઇમેજ ઓક્સિજન, કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, તમારા સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. પેચર નંબર 6 કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, ઓક્સિજન ની મિરર ઇમેજ ઓક્સિજન, સલ્ફર ની મિરર ઇમેજ સલ્ફર, અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન. અહીં વાત કરી કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, ની મિરર ઇમેજ આ કાર્બન, કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન, ઓક્સિજન ની મિરર ઇમેજ ઓક્સિજન, તો અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. ક્વેશ્ચન નંબર 8 કાર્બન કાર્બન વચ્ચે એલિન સંયોજન છે, બે ડબલ બોન્ડ છે, આમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં એ આપણે જોઈએ. હવે તમે જો કે આ સંયોજન છે આ ટાઈપ નું છે, આ ટાઈપ નું સંયોજન છે, એમાં આમ કટ કરવામાં અહીંયા આ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન બનાવવા જાય તો એ તમને સરળતાથી ખ્યાલ આવી જશે કે અહીંયા એકબીજાની મિરર ઇમેજ બનતી નથી. અહીંયા તમે જુઓ કે આ સી સમતલમાં છે તો આ સમતલને લંબ છે તો મિરર ઇમેજ મળશે નહીં. અહીંયા તમે ક્લોરિન ની મિરર ઇમેજ ક્લોરિન ક્યારે નહીં બને, અહીં તમે જો આ ક્લોરિન આમ સમતલમાં છે આ સમતલને લંબ છે અહીં મિરર ઇમેજ બનશે નહીં. એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ સમતલ્ય નથી, આ બંને સમતલ એકબીજાને લંબ છે, બંને સમતલ એકબીજાને કેવા છે લંબ, તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં, સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. અહીંયા આપણને ખ્યાલ તમને એમ થાય કે સાહેબ આ મિરર ઇમેજ બનશે, આ મિરર ઇમેજ બનશે, પણ વાસ્તવમાં આપણને સમતલને લંબ છે તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. અહીં આપણે વાત કરી કાર્બન કાર્બન વચ્ચે બે ડબલ બોન્ડ એકબીજાને લંબ છે, તમને એમ થાય છે હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન, હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન, પણ આ સમતલ અને આ સમતલ એકબીજાને કેવા છે લંબ, તો એકબીજાની મિરર ઇમેજ બનશે નહીં, તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. કાર્બન કાર્બન ત્રણ ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ત્રણ ડબલ બોન્ડ, તો એકબીજા એક જ સેન્ટર ની અંદર હશે. કાર્બન કાર્બન ત્રણ ડબલ બોન્ડ ની વાતચીત કરી ત્યારે તમે જોઈ શકો કે અહીંયા પછી આ પોઈન્ટ ને સેન્ટર બનાવી, તો આ પોઈન્ટ ને સેન્ટર બનાવતા કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન, હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન, અને ક્લોરિન ની મિરર ઇમેજ ક્લોરિન, એક જ સમતલ ની અંદર છે, એક સમતલમાં હોય તો મિરર ઇમેજ મળશે. તાની અંદર ક્વેશ્ચન નંબર 11 ની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. તાની ઉપર થી આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ બે પાઇ બોન્ડ હોય તો સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. આ પોઈન્ટ લે તો કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન, ક્લોરિન ની મિરર ઇમેજ ક્લોરિન, અને હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન, તાની સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. અહીં કાર્બન કાર્બન કેટલા ડબલ બોન્ડ છે તો કે ત્રણ ડબલ બોન્ડ, ત્રણ ડબલ બોન્ડ ની પાસે બધા પરમાણુ ની મિરર ઇમેજ બનવી જો, કાર્બન ની મિરર ઇમેજ કાર્બન, આ કાર્બન ની આ કાર્બન, ઓક્સિજન ની ઓક્સિજન, કાર્બન ની કાર્બન, કાર્બન ની કાર્બન, તો એ સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. કેટલા ડબલ બોન્ડ છે તો કે ત્રણ ડબલ બોન્ડ છે, તમારે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં. મિથાઇલ ની મિરર ઇમેજ મિથાઇલ, હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન, સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે. કેટલા ડબલ બોન્ડ છે તો કે 1 2 3, આની સાપેક્ષમાં આની મિરર ઇમેજ, આની મિરર ઇમેજ,
अने मेरे इमेज आ तमा सेंटर होम से मिलती जो आ मर्श पेज नंबर 15 के अंदर तमे जो आ सेंटर ने आसपास अने मेरे इमेज आ बन छे 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 तमा सेंटर होम से मिलती जो आ मर्श કેલા પાઈ બોન્ડ 1 2 અને 3 ફિનાઇલ ની મિરર ઇમેજ ફિનાઇલ હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે તો કયા સંયોજનો માં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે કેવા સંયોજનો માં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા નહીં મળે તે આપણે જોઈ સાયક્લિક સંયોજનો માં સેન્ટર ઓફ સિમેટ્રી હવે થી તમને આપેલ હોય તો એ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ જે આ સંયોજન છે ટ્રાન્સ સંયોજન છે CH3 हाइड्रोजन हाइड्रोजन और CH3 बस सेंटर ऑफ सिमेट्री नक्की करेगी से कि नहीं कोई मिड पॉइंट आने आसपास બધા પરમાણુ ને મિરર ઇમેજ મળવી જોઈએ તો કાર્બન ની મિરર ઇમેજ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન ની મિથાઇલ ની મિરર ઇમેજ મિથાઇલ આમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે અહીંયા આ કાર્બન ની મિરર ઇમેજ આય મળતી નથી તમે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં એક પરમાણુ કોઈ પણ એક પરમાણુ ને મિરર ઇમેજ ન બનતું હોય તેનો મતલબ એ થાય કે તમે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળતી નથી ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 ની અંદર જોઈ અહીંયા 1 4 પોઝિશન ઉપર 1 2 3 4 5 અને 6 1 4 પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ છે અને બંને ની પોઝિશન છે ટ્રાન્સ છે CH3 હાઇડ્રોજન હાઇડ્રોજન અને CH3 હવે જો કોઈ મિડ પોઇન્ટ સેન્ટર નક્કી કરવામાં આવે તો કાર્બન ની મિરર ઇમેજ કાર્બન આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન મિથાઇલ ની મિરર ઇમેજ મિથાઇલ અને હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન આ એ સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે આ પોઈન્ટ લઈ અહીંયાથી 1 4 પોઝિશન ઉપર છે 2 3 4 5 અને 6 6 બંધારણો છે CH3 હાઇડ્રોજન CH3 હાઇડ્રોજન અહીંયા કાર્બન ની મિરર ઇમેજ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન અહીં મિથાઇલ ની મિરર ઇમેજ હાઇડ્રોજન મિથાઇલ ની મિરર ઇમેજ મળતી નથી તાય સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં એક વસ્તુ યાદ રાખજો કે સેન્ટર ઓફ સિમેટ્રી એક જ હોય એક કરતા વધારે હોય નહીં તો આ સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળતી નથી અહીં તમે અહીંથી સારી રીતે સમજી શકો કે આ કાર્બન ની કોઈ મિરર ઇમેજ બનતી નથી તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં અહીંથી આપણે સમજી કે આ કાર્બન ની કોઈ મિરર ઇમેજ મળતી નથી અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં ક્વેશ્ચન નંબર 7 ઉપર જઈ ક્વેશ્ચન નંબર 7 એનું બંધારણ સમજે આ કાર્બન સાથે ક્લોરીન અને હાઇડ્રોજન આ કાર્બન સાથે મિથાઇલ અને હાઇડ્રોજન આ કાર્બન સાથે કોણ આવશે હાઇડ્રોજન અને મિથાઇલ કારણ કે મિથાઇલ મિથાઇલ અને ક્લોરીન ક્લોરીન ટ્રાન્સ પોઝિશન પર છે આ કાર્બન સાથે હાઇડ્રોજન અને ક્લોરીન અહીં તમે જો કે દરેક પરમાણુ ની મિરર ઇમેજ બને હાઇડ્રોજન ની મિરર ઇમેજ હાઇડ્રોજન મિથાઇલ ની મિરર ઇમેજ મિથાઇલ ક્લોરીન ની મિરર ઇમેજ ક્લોરીન હાઇડ્રોજન મિથાઇલ હાઇડ્રોજન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન તમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે અહીં આપણે વાત કરી સેન્ટર ઓફ સિમેટ્રી ઓક્સિજન ની મિરર ઇમેજ ઓક્સિજન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન આ એ મિરર ઇમેજ આ એ આ સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે ક્વેશ્ચન નંબર 9 ઉપર જાય નાઇટ્રોજન ની મિરર ઇમેજ નાઇટ્રોજન ઓક્સિજન ની મિરર ઇમેજ ઓક્સિજન કાર્બન ની મિરર ઇમેજ કાર્બન
હાઇડ્રોજન મિલિયન મે હાઇડ્રોજન અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે તો સાયક્લિક સંયોજનોમાં કેવા સંયોજનોમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે અને કયા સેન્ટર ઓફ સિમેટ્રી જોવા નહીં મળે કે આપણે જે હવે સ્પાઇરલ સંયોજનોમાં સેન્ટર ઓફ સિમેટ્રીની વાત કરીએ આપણે બે સાયક્લિક રિંગ લઈ અને એમાં સેન્ટર ઓફ સિમેટ્રીની વાત કરીએ સ્પાઇરલ કમ્પાઉન્ડની અંદર સ્પાઇરલ કમ્પાઉન્ડ છે અહીંથી તમને ખ્યાલ આવશે કે આ સમતલ આરેખ સમતલમાં છે તો આરેખ સમતલને શું હશે લંબ હશે તાકાર પરની કોઈ મિરર ઇમેજ નહીં બને અથવા તો આપણે હું વાત કરવા ક્લોરિન તો અહીં ક્લોરિનની મિરર ઇમેજ બનશે નહીં બે સાયક્લિક રિંગ હોય બે સાયક્લિક રિંગ સ્પાઇરલ કમ્પાઉન્ડની અંદર એટલે તમારે આ રીતે સમજવાનું કે કાર્બન કાર્બન બે ડબલ બોન્ડ હાઇડ્રોજન ક્લોરિન હાઇડ્રોજન ક્લોરિન તો અહીં મિરર ઇમેજ મળવાની નથી અને આમાં સેન્ટર ઓફ સિમેટ્રી મળવાની નથી સેન્ટર ઓફ સિમેટ્રી બનશે અહીં બે સ્પાઇરલ રિંગ છે અહીં જે સેમ બે સ્પાઇરલ રિંગ છે કારણ કે આ સમતલમાં છે તો આ સમતલને શું હશે લંબ હશે તો બંને રિંગ એકબીજાને લંબ હશે તો અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં ત્રણ સ્પાઇરલ રિંગ હોય તો ત્રણ સ્પાઇરલ રિંગની અંદર જોઈએ કે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળે કે નહીં તો ત્રણ સ્પાઇરલ રિંગ તમે જુઓ તો આની અંદર આ બંને રિંગ છે એક જ સમતલની અંદર છે અહીં ક્લોરિનની મિરર ઇમેજ અહીં ક્લોરિન મળશે હાઇડ્રોજનની મિરર ઇમેજ હાઇડ્રોજન બનશે ત્રણ સ્પાઇરલ રિંગ આવી રીતે તમે વ્યવસ્થિત રીતે જોઈ લો કાર્બનની મિરર ઇમેજ કાર્બન આ કાર્બનની મિરર ઇમેજ આ 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 કાર્બન હાઇડ્રોજનની મિરર ઇમેજ હાઇડ્રોજન ક્લોરિનની મિરર ઇમેજ આ ક્લોરિન તો દરેક પરમાણુની મિરર ઇમેજ બનશે તમારી સાપેક્ષમાં તમે લઈ લો આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન બનશે આ કાર્બનની મિરર ઇમેજ આ કાર્બન બનશે હાઇડ્રોજનની મિરર ઇમેજ હાઇડ્રોજન ક્લોરિનની મિરર ઇમેજ ક્લોરિન હાઇડ્રોજનની મિરર કાર્બનની મિરર ઇમેજ કાર્બન કાર્બનની મિરર ઇમેજ કાર્બન કાર્બનની મિરર ઇમેજ કાર્બન દરેક પરમાણુની મિરર ઇમેજ મળે એનો મતલબ કે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે અહીંયા પોઈન્ટની સાપેક્ષમાં તમે જોશો એટલે અહીંયા એક સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે ત્રણ સાયક્લિક રિંગ છે અહીં હાઇડ્રોજનની મિરર ઇમેજ મિથાઇલ ગ્રુપ અહીં મિરર ઇમેજ મળતી નથી આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં એટલે રિંગ છે 4 1 2 3 અને 4 4 રિંગ ની અંદર 2 હોય 3 2 હોય 4 હોય 6 એની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં અહીં તમે જો આને આ રીતે સમજવાનું છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ કાર્બન કાર્બન ડબલ બોન્ડ કાર્બન કાર્બન ડબલ બોન્ડ હાઇડ્રોજન ક્લોરિન ક્લોરિન હાઇડ્રોજન તાની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે અહીં જે તમે સમજી ગયો કાર્બનની મિરર ઇમેજ કાર્બન કાર્બનની મિરર ઇમેજ કાર્બન આ કાર્બનની મિરર ઇમેજ આ કાર્બન ક્લોરિનની મિરર ઇમેજ ક્લોરિન હાઇડ્રોજનની મિરર ઇમેજ હાઇડ્રોજન તો સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે આઠમા નંબરના ક્વેશ્ચનની અંદર તમે જો કાર્બનની મિરર ઇમેજ કાર્બન ઓક્સિજનની મિરર ઇમેજ ઓક્સિજન દરેક પરમાણુની મિરર ઇમેજ મળશે દરેક પરમાણુની મિરર ઇમેજ મળે એટલે એમ મતલબ એવો થાય સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે આ આપણે જોઈએ સિસ બંધારણ છે કેવું બંધારણ છે સિસ બંધારણ સેમી બંધારણ આપણે લઈ તેની મિરર ઇમેજ બને કે નહીં આપણે જોઈ લઈએ ત્રણ સાયક્લિક રિંગ છે ત્રણ સાયક્લિક રિંગ ની અંદર સિસ બંધારણમાં મિરર ઇમેજ મળશે કે નહીં સાપેક્ષમાં આપણે વાત કરવાની છે ક્લોરિનની મિરર ઇમેજ ક્લોરિન મળશે નહીં અહીં સેન્ટર લેવા જાય હું લેવા જાય સેન્ટર અહીં મિથાઇલ ગ્રુપ અહીં હાઇડ્રોજન સિસ બંધારણ તો અહીં મિથાઇલ ગ્રુપ અને અહીં હાઇડ્રોજન અહીં મિથાઇલની મિરર ઇમેજ મળતી નથી એટલે આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં અહીં તમે જો ટ્રાન્સ ગોઠવણી છે કઈ ગોઠવણી છે ટ્રાન્સ અહીં મિથાઇલ હાઇડ્રોજન હાઇડ્રોજન મિથાઇલ મિથાઇલની મિરર ઇમેજ મિથાઇલ હાઇડ્રોજનની મિરર ઇમેજ હાઇડ્રોજન અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે ત્રણ પાઇ બોન્ડ લોન પેર લોન પેર ની સામે શું છે હાઇડ્રોજન અહીં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં સિસ બંધારણ છે
बार्बन नंबर क्वेश्चन में जो उत्तरों पाई बोन नंबर पाई बोन कितना तो इतना हाइड्रोजन ने मेरे इमेज कौन सा हाइड्रोजन लॉन पे ने मेरे इमेज लॉन पे तो ये सेंटर ऑफ सिमेट्री जो आ मर्श है कितना पाई बोन तो इतना पाई बोन ऑक्सीजन ने मेरे इमेज ऑक्सीजन कार्बन ने मेरे इमेज ये पॉइंट सेंटर पॉइंट के सापेक्ष में बताई मेरे इमेज मर्श है तो ये सेंटर ऑफ सिमेट्री जो आ मर्श है तो अब स्पाइरो संयोजन में सेंटर ऑफ सिमेट्री जो आ मर्श है कि नहीं ये आपने जो अब आपने बाइफिनाइल और ट्राइफिनाइल में सेंटर ऑफ सिमेट्री बात करें कि हम बाइफिनल और ट्राइफिनल संयोजनों में सेंटर ऑफ सिमेट्री जो हमारे से के नहीं ये आपने समझ लिया बाइफिनाइल और ट्राइफिनाइल कंपाउंड में सेंटर ऑफ सिमेट्री बाइफिनल और ट्राइफिनल में सेंटर ऑफ सिमेट्री कौन-कौन ही मिरर इमेज बन चुके पहला से ही समझी ले आनी मिरर इमेज आ बन चुके 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 अने आनी मिरर इमेज आ बन चुके बने प्लेनर से एक अ समतल में इधर आवेला से तमाम सेंटर ऑफ सिमेट्री जो हुआ मर्श सेंटर ऑफ सिमेट्री जो हुआ मॉर्श
સેન્ટર ઓબ્ઝર્વેટરી જોવા મળશે. આ રીતે સંયોજન હોય તો રિપલ્શનને કારણે આ 1 અને 3 નંબરની રિંગથી એક સમતલમાં છે, બીજા નંબરની રિંગથી સમતલને કેવી છે લંબ હશે. હવે તમારે અહીં એક જ વસ્તુ જોવાની છે કે આ કાર્બનની મિરર ઇમેજ અહીં તૃતીય બ્યુટાઇલ ગ્રુપ છે ને અહીં આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, તો અહીં મિરર ઇમેજ બનતી નથી. બાકી બધી મિરર ઇમેજ મળે પણ આ એક મિરર ઇમેજ મળતી નથી, તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ નથી. સિવે જોવા મળશે નહીં. છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં? જોઈ લઈ સેન્ટર ની આસપાસ આની મિરર ઇમેજ, આની મિરર ઇમેજ, આની મિરર ઇમેજ. આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન છે કે નહીં જોઈ લો. તો કે છે આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન છે, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન. તો કે છે આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન, આ કાર્બન ની મિરર ઇમેજ આ કાર્બન. દરેક પરમાણુ ની મિરર ઇમેજ મળે મળશે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ દર્શાવશે નહીં. અને પછી આપણી પાસે એક્સિસ ઓફ સિમેટ્રી EOS અને AOS અલ્ટરનેટ એક્સિસ ઓફ સિમેટ્રી આ બે ટોપિકો આની અંદર ભણવાના હોય જ્ઞાનની કોઈ જરૂરિયાત છે નહીં. આપણી પાસે આ બે ટોપિક ઉપરથી જ આપણે નક્કી કરવાનું છે કે POS અથવા તો COS જમા જોવા મળશે. એમાં પ્લેન ઓફ છે જેમાં POS અથવા તો COS જોવા મળશે એ ક્યારે પ્રકાશ વિન્યાસ સંગઠકતા દર્શાવવાનું નથી. એક છેલ્લો ટોપિક સેચ્યુરેટેડ મોલેક્યુલ્સ આપણે લઈએ કે મિથેનમાં સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં? તો સેચ્યુરેટેડ માં તો ક્યારે નહીં જોવા મળે. આમાં એકબીજાની સાપેક્ષમાં ક્યારે મિરર ઇમેજ મળવાની નથી. તમે જોઈ જુઓ અહીંયા હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનની મિરર ઇમેજ અહીં નીચે મળવી જોવે, તો અહીં ક્યારે મળવાની નથી. આ ટેટ્રાહેડ્રલ અથવા તો આનું બંધારણ કેવું હશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આનું બંધારણ ક્યાં ટાઈપનું હોવું. જો ટેટ્રાહેડ્રલ બંધારણ છે તો અહીં હાઇડ્રોજનની મિરર ઇમેજ અહીં મળવી જોઈએ, હાઇડ્રોજનની મિરર ઇમેજ અહીં મળવી જોઈએ, તો આની મિરર ઇમેજ બનવાની નથી. મિરર ઇમેજ નથી બનવાની, તો આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. આમાં સિવાય જોવા મળશે નહીં. કોઈ પણ સંયોજન લઈ લેશું સેચ્યુરેટેડ, તેની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. બીજી એક અગત્યની વાત કે સેન્ટર ઓફ સિમેટ્રી આપણે એક વસ્તુ યાદ રાખવાની કે સેન્ટર ઓફ સિમેટ્રી એક જ જોવા મળે, POS એક કરતાં વધારે જોવા મળશે. ખૂબ એટલે ખૂબ COS અને POS ખૂબ અગત્યના ટોપિક છે. એક બે વખત રિવિઝન કરીને જોશો ત્યારે આમાં માઇન્ડ ખબર પડશે. એટલે વ્યવસ્થિત રીતે વિડીયો લેક્ચર જોવાનો આગ્રહ રાખ્યો. વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.